હલો છોકરા, મધર્સ બ્લોકમાં તમારું સ્વાગત છે. બા તરફથી આશીર્વાદ. આજે શિયાળો છે ને છોકરા, હું અડદિયા બનાવું છું. આ અડદનો કરકરો લોટ છે, અડદનો આ કરકરો લોટ છે અડદિયાનો. આમાં ઝીણો લોટ ન હાલે, કરકરો લોટ છે. આમાં છે ને હું ઘીના ઘી છે ઘી નાખ્યું છે મેં. આ દૂધ છે, આ ઘી ને દૂધ. આનો આનો ઘી ને દૂધનો છે ને હું ધાબો દઉં છું. જોકે જાડો લોટ તો છે, કણી પડે એટલે ધાબો દેવાનો હોય. એમાં ઘી દૂધનો ધાબો દઈ અને હું 10 મિનિટ રાખી મૂકીશ એટલે આમાં કણી પડશે. અડદિયામાં જાડો લોટ હોય, ઝીણો હોય, થોડો કરકરો લોટ હોય અડદિયાનો. હવે તો શિયાળો પૂરો થવા આવ્યો છે. અડદનો જાડો લોટ હતો અને એમાં મેં ઘી ને દૂધનો ધાબો દીધો છે. હવે હું આ 10 મિનિટ રાખી દઈશ, ઢાંકીને 10 મિનિટ ઢાંકીને રાખી દઈશ આ લોટને. ઘી દૂધનો ધાબો દીધો, હવે આ ધાબો દીધો હતો ને એ હવે હું ચારું છું. આ ધાબો દીધો હતો અડદના લોટનો મેં. આ ધાબો દીધો હોય ને એટલે કણી ભાંગવી પડે થોડીક, એમને તો ન થાય. હવે તો શિયાળો પૂરો થવા આવ્યો અડદિયાને બધું. હવે દ્રાક્ષની સિઝન આવશે, કેરીની સિઝન આવશે. ઝીણો લોટ હોય ને, ઝીણો લોટ અને ઝીણો લોટમાંથી તમારે કણીવાળો લોટ બનાવો, તમે ધાબો દઈ દો ને એટલે કણીવાળો લોટ બની જાય ઝીણા લોટમાં. જો આ સરસ થઈ ગયો. હવે આને હું છે ને ઘીમાં શેકી નાખીશ. આ ઘી મૂકું છે ને હળદનો લોટ છે. કોઈ ઘરે એવું નહીં હોય જ્યાં અડદિયા નહીં બનના હોય. બધાના ઘરે અડદિયા લગભગ બને. આ શિયાળાની વસ્તુ છે. આને છે ને ખૂબ જ શેકી છે. મને આનાથી ને ફાવે ચમચો, ચમચાથી ન ફાવતો. આ ભાતથી હોય ને એનાથી અમુક આવી ટેવ હોય લેડીઝને, ઘણી લેડીઝને આવી ટેવ હોય કે ઘણાને છે ને આમ ચમચો ન ફાવે. આવું આવું હોય ને તો એ જ ફાવે. અમુક આવી ટેવ હોય, અમુકને પાટલો ન ફાવે, અમુકને વેલણ ન ફાવે. આને બ્રાઉન થશે ને ત્યાં લગી મારે આને શેકવાનું છે. પછી આની અંદર ગુંદ નાખી. જો આ લોટ શેકાઈ ગયો છે, આ બ્રાઉન થઈ ગયો છે લોટ. આમાં થોડુંક દૂધ નાખો છો, થોડુંક દૂધ નાખ્યો અંદર મલાઈ વાળું, મલાઈ થોડી શકે ને. હવે એમાં છે ને આ ગુંદ નાખું છું. આ ગુંદ છે, આ ગુંદ અને આ કાજુ ને કિસમિસ ને બધો છે. ઉપર નહીં છાંટું પણ અંદર અંદર નાખું છું એટલે આ પાકી જાય.
અંદર એટલે નાખ્યો કે આ પાકી જાય, અંદર હોય તળાઈ જાય, ગુણ તળાઈ જાય. ખાસ તમે તળો તો ખાસું તળી શકો છો. સરસ અંદર કાજુ કિસમિસ નાખ્યા છે ને એ શેકાઈ ગયા, પછી અંદર ગુંદ નાખ્યો છે ને ગુંદે ફૂલી ગયો, અંદર નાખી શકો. અને સ્પેશિયલ તમે અલગથી તળવો હોય ને તો અલગથીને તળી શકો, અને ભૂકો કરીને નાખી શકો, અંદર હાવ ક્રશ કરીને નાખી શકો. કાજુ કિસમિસ એ તમે ક્રશ કરીને નાખી શકો, આખા ભાખા હોય એમે, જે જેની બધાની રીત અલગ અલગ, આવવા ઉપર આધાર છે. આ એટલો સરસ શેકો છે, જો આનો છે ને અડદિયાનો સ્પેશિયલ મસાલો આવે છે આમાં, એ નાખાય. આ મિલ્ક પાવડર છે અંદર, આ મિલ્ક પાવડર નાખ્યો છે મેં, આ મિલ્ક પાવડર છે એને નાખ્યો છે અંદર. આમાં છે ને મેં આ દળેલી ખાંડ નાખી છે, આ દળેલી ખાંડ છે. દળેલી ખાંડ નાખી, આમાં હું ગોળ નાખું છું. આ ગોળ બધાની રીત અલગ અલગ હોય, ગોળ ખાસ નાખ્યો છે અડદિયા છે ને. હવે આ છે ને જરાક ઠરે ને એટલે હું અડદિયા વાળી લઈશ. હમણાં આમાં મેં ગુંદ નાખી દીધો છે, બહુ સરસ. આમાં મિલ્ક પાવડર ને નાખ્યું છે પાવડર. હવે સેજ ઠરે ને કા ચોસલા પાડી નાખી, ઠરવા રાખ્યો છે જરાક વાર. હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં તમારું સ્વાગત છે, બા તરફથી આશીર્વાદ. આજે મેં જો અડદિયા બનાવ્યા છે હાઈ ક્લાસ, આમાં મિલ્ક પાવડર નાખ્યો છે, એટલે પોચા બન્યા છે અડદિયા, હાઈ ક્લાસ બન્યા છે. આમાં થોડોક મેં ગોળ નાખ્યો છે, શું કામ નાખ્યો છે, ગોળ પોચા બને અને દેશી ગોળ બહુ સારો. તમે ગોળે નાખી શકો, ચાસણીના બનાવી શકો, ગોળના બનાવી શકો, દળેલી ખાંડના બનાવી શકો, કાચી દળેલી ખાંડ, બધી રીતે તમે અનુકૂળ આવીને બનાવી શકો. મને જે મારા ઘરના જમે છે ને એવી રીતે મેં બનાવ્યા છે. તો મારા અડદિયા કેવા લાગ્યા, સારા લાગ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાને સપોર્ટ કરજો. હું હમણાં આવી વસ્તુ એટલે બનાવું છું કે શિયાળો છે એટલે હું થાળી બનાવીને નથી બતાવતી, ક્યારેક બતાવું છું, પણ હમણાં શિયાળો છે ને તો આવી બધી આઈટમ નવીન નવીન બતાવું છું. પછી આ ઉનાળામાં તો અડદિયા બને નહીં. તો મારો વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ, મારા નવા સબસ્ક્રાઈબર, જૂના સબસ્ક્રાઈબર બધાને મારા તરફથી આશીર્વાદ દઉં છું. છોકરા ખૂબ આગળ વધો, ખૂબ તમારા આખું વરસ સરસ જાય અને આખો દિવસ પણ સરસ જાય, એવા બા તરફથી આશીર્વાદ છે. બાય બચ્ચો. Thank you.